નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 8, વિષય સંસ્કૃત. મિત્રો, સંસ્કૃતમાં આપણે પાઠ 3 પ્રહેલિકાહા એટલે કે ઉખાણા, તેના વિશે માહિતી મેળવી ગયા. હવે આપણે સ્વાધ્યાયપોથીમાં વર્ક કરીએ. તો તમે તમારી સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 15 પર આવી જાઓ. જુઓ, ત્યાં પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને લખો. અહીંયા આપણને 9 શબ્દ આપેલા છે, આપણે બોલતું જવાનું છે અને શબ્દ લખતો જવાનું છે. તો ચાલો લખો તમે પણ મારી સાથે. પેલો છે કાકોયમ, ત્યાર પછી બીજો શબ્દ કયો છે? પન્નગહ. તો લખો પન્નગહ. ત્યાર પછી છે અજસ્રમ, તો અહીંયા લખો અજસ્રમ. ત્યાર પછી સ્ફુટ વક્તા. ત્યાર પછી પાંચમો શબ્દ છે પર્વતાગ્રે, લખો પર્વતાગ્રે. ત્યાર પછી એનો શબ્દ છે ભોજનાંતે. સાતમા નંબરનો શબ્દ છે તક્રમ, શું છે? તક્રમ. ત્યાર પછી ચતુર્મુખો. ત્યાર પછી નવમા નંબરનો શબ્દ છે શક્રસ્ય, તો લખો અહીંયા શક્રસ્ય. ત્યાર પછી જુઓ મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, આપણે એ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ, પહેલો પ્રશ્ન છે એક ચક્ષુ કહ અસ્તિ, એટલે કે એક આંખો વાળો કોણ હોય, કોણ છે? તો કે કાગડો. તો લખો કાકહ. કાકહ એટલે કાગડો. કાકહ એક ચક્ષુ અસ્તિ. શું થશે? કાકહ એક ચક્ષુ અસ્તિ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કહ ધાન્ય ભક્ષણમ કરોતિ, કોણ ધાન્યનું ભક્ષણ કરે છે? તો કે હળ. તો લખો હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. ત્યાર પછી જુઓ, સારથી કુત્ર તિષ્ઠતિ, સારથી ક્યાં ઊભો છે? તો કે સારથી ભૂમિ ઉપર ઊભો છે, એટલે કે સારથી ભૂમો તિષ્ઠતિ. લખો સારથી તિષ્ઠતિ એટલે ઊભા રહેવું, ભૂમો તિષ્ઠતિ. ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન છે રથ કુત્ર યાતિ, રથ ક્યાં જાય છે? તો કે પર્વત પર. ક્યાં ચાલે છે? તો કે પર્વત પર. તો લખો રથ પર્વતાગ્રે યાતિ. રથ પર્વતાગ્રે યાતિ. ત્યાર પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે રામેણ કા પ્રેષિતા, પ્રેષિતા એટલે મોકલવું. રામે શું મોકલ્યું હતું? તો કે રામેણ સીતા માટે સુવર્ણ એટલે કે સોનાની વીંટી મોકલી હતી. તો લખો રામેણ સીતા માટે સુવર્ણસ્ય એટલે કે સોનાની મુદ્રિકા એટલે વીટી. મુદ્રિકા પ્રેષિતા. ત્યાર પછી જુઓ,
छठा नंबर नो प्रश्न छे, जयंतः कस्य पुत्र? जयंत छे ए कोनो पुत्र छे? तो के जयंत छे ए इंद्रनो पुत्र छे। तो इंद्र ने शुं कहेवाय? शक्र। तो लखो जयंतः, जयंतः शक्रस्य, शक्र एटले इंद्र, आपणे કૌંસની અંદર લખીશું ઇન્દ્રસ્ય, ઇન્દ્રસ્ય પુત્રઃ। ત્યાર પછી જુઓ સાતમા નંબરનો પ્રશ્ન છે, એકઃ ચક્ષુમાં કઈ ત્રણ વિરોધી બાબતો ગણાવી છે? એક આંખમાં કઈ ત્રણ વિરોધી બાબત બતાવી છે? તો કે એક આંખવાળો છે પણ કાગડો નથી, સાપ નથી, બરાબર છે, અને એક આંખવાળી સોય, આ ત્રણ વિરોધી બાબત બતાવી છે કે એક આંખવાળો કાગડો અને સાપ અને સામે એક આંખવાળી સોય। તો ચાલો લખો, એક આંખવાળો કાગડો, સાપ અને અને એક આંખવાળી સોય, એક આંખવાળી સોય। ત્યાર પછી જુઓ આઠમા નંબરનો પ્રશ્ન છે, ચતુર્મુખો ન બ્રહ્મા પ્રહેલિકાનો ઉત્તર શું થાય? ચતુર્મુખ એટલે ચાર મુખવાળો, ન બ્રહ્મા એટલે કે બ્રહ્મા નથી, ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી, આ ઉખાણાનો અર્થ શું થશે? તો કે એટલે હળ થશે। તો લખો ચતુર્મુખો ન બ્રહ્મા, ચતુર્મુખો ન બ્રહ્મા આ પ્રહેલિકાનો અર્થ, આ પહેલિકાનો અર્થ હલમ છે। લખો હલમ એટલે કે હળ છે। ત્યાર પછી જુઓ નવમા નંબરનો પ્રશ્ન છે, કહ અપદો દુર્ગામી ચ અસ્તિ, કોણ પગ વગરનો છે છતાં ચાલે છે, અથવા દૂર સુધી જાય છે? તો કોણ? હ લખેલો પત્ર। તો લખો લિખિતઃ, લિખિતઃ પત્ર એટલે કે લખાયેલો પત્ર, અપદો, અપદો દૂરગામી ચ અસ્તિ, દૂરગામી ચ અસ્તિ। ત્યાર પછી જુઓ દસમા નંબરનો પ્રશ્ન છે, વિષ્ણુ પદને કેવું કહ્યું છે? તો કે વિષ્ણુ પદને દુર્લભ કહ્યું છે। લખો વિષ્ણુ પદને દુર્લભ કહ્યું છે। અગિયારમા નંબરનો પ્રશ્ન, ભોજન બાદ શું પીવું જોઈએ? તો કે ભોજન બાદ છાશ પીવી જોઈએ। લખો ભોજન બાદ છાશ પીવી જોઈએ। ત્યાર પછી બારમા નંબરનો પ્રશ્ન છે, કોણ વાયુ વેગથી ચાલતો હોવા છતાં એક પણ ડગલું આગળ જતો નથી? કોણ છે? તો કે કુંભારનો ચાકડો। તો લખો કુંભારનો, કુંભારનો ચાકડો વાયુ વેગથી ચાલતો હોવા છતાં એક ડગલું અથવા તો પગલું આગળ જતો નથી। ત્યાર પછી જુઓ મિત્રો
पेज नंबर 16 पर त्रीजा नंबर नो प्रश्न छे, कौंस माथी योग्य शब्द पसंद करी खाली जग्या पूरो। अहीं आपणने 6 खाली जग्या आपे छे अने सामे कौंस मां एना ऑप्शन आपेला छे। आपणे आ ऑप्शन माथी साचो जवाब गोती अने खाली जग्या मां लखवानो छे। तो चालो जुओ, पहली खाली जग्या चतुर्मुख, खाली जग्या अस्थि। चतुर्मुख एटले के चार मुख वाळो कोण होय? ब्रह्मा, विष्णु के शंकर? कोण होय? ब्रह्मा। આપણે ઉખાણાની અંદર આવી ગયા ને, ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તો અહીંયા પૂછ્યું છે ચાર મુખવાળો કોણ હોય? તો કે બ્રહ્મા। તો અહીંયા લખો બ્રહ્મા। ત્યાર પછી જુઓ, ભોજનાંતે પેયમ, ખાલી જગ્યા। ભોજનના અંતે પીવાય છે શું? દુગ્ધમ એટલે દૂધ, સુપમ કે તક્રમ, તક્રમ એટલે છાશ, બરાબર। તો શું પીવાય ભોજનના અંતે? તો કે છાશ। લખો અહીંયા તક્રમ। ત્યાર પછી અપદહ શબ્દસ્ય અર્થ, ખાલી જગ્યા। અપદ શબ્દનો અર્થ શું થાય? સપાદ, પાદરહિત કે પાદહ, બરાબર। તો શું થાય? પગ વગરનો એટલે કે પાદરહિત। લખો અહીંયા પાદરહિત। ચોથા નંબરની ખાલી જગ્યા છે રથ, ખાલી જગ્યા ચાલતી। રથ કેમ ચાલે? વાયુ વેગેન, જળ વેગેન કે વિદ્યુત વેગેન? શું આવે મિત્રો? હા, વેરી ગુડ, વાયુ વેગેન। રથ કેવો ચાલે છે? વાયુ વેગે, પવનના વેગે। તો લખો વાયુ વેગેન। ત્યાર પછી જુઓ, વિષ્ણુ પદમ, ખાલી જગ્યા પ્રોક્તમ। વિષ્ણુનું જે પદ છે, બરાબર, એ કેવું કહેવાયું છે? સુલભમ, ઉન્નતમ કે દુર્લભમ? શું જવાબ આવે? વિષ્ણુનું પદ છે એ દુર્લભ કહેવાયું છે। તો લખો દુર્લભમ। ત્યાર પછી શંકર, ખાલી જગ્યા અસ્થિ। શંકર છે એ કેવા છે? પર્વતારૂઢ, વૃષારૂઢ કે વાહનારૂઢ, એટલે કે કોના ઉપર એને સવારી કરી છે? તો કે બળદ પર, તો બળદ એટલે વૃષ, તો લખો વૃષારૂઢ, વૃષારૂઢ। ત્યાર પછી જુઓ મિત્રો, ચોથા નંબરનો પ્રશ્ન છે, નીચેના શ્લોકો પૂર્ણ કરો અને સુંદર અક્ષરોમાં લખો। તો અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં જે શ્લોક આપેલા છે એ જોઈ અને તમારે અહીંયા દરેક શ્લોક છે એ ખૂબ સારા અક્ષરે લખવાના રહેશે। ત્યાર પછી જુઓ, પાંચમા નંબરનો પ્રશ્ન, નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો। ભોજન બાદ એટલે શું થશે? સંસ્કૃતમાં શું કહેવાય એને? ભોજન બાદને ભોજનાંતે, તો લખો અહીંયા સારા અક્ષરે ભોજનાંતે, એટલે કે ભોજન બાદ। ત્યાર પછી વીટી, વીટીને શું કહેવાય? મુદ્રિકા, તો લખો અહીંયા મુદ્રિકા। હવે જુઓ, સ્પષ્ટ બોલનારો એને શું કહેવાય? સ્ફુટ વક્તા, તો લખો અહીંયા સ્ફુટ વક્તા। મુખ વિનાનો અમુખ શું કહેવાય? અમુખ। ત્યાર પછી દૂર જનાર એને શું કહેવાય? દૂર જે જનાર છે એને કહેવાય દૂરગામી, દૂરગામી। ત્યાર પછી અનાજ ખાનાર, અનાજ ખાનાર હોય એને શું કહેવાય? તો કે ધાન્ય ભક્ષણમ, તો લખો અહીંયા ધાન્ય ભક્ષણમ। ત્યાર પછી જુઓ, સાતમા નંબરનો શબ્દ છે એક ડગલું, એને શું કહેવાય સંસ્કૃતમાં? તો કે એકમ પદમ, ડગલું એટલે પદ, તો લખો એકમ પદમ। ત્યાર પછી બળદ પર બેસનાર એને શું કહેવાય? તો કે વૃષારૂઢ, હમણાં જ આપણે જોયું વૃષારૂઢ। હવે જુઓ, મોકલાય છે એને શું કહેવાય? પ્રેષિતા, તો લખો અહીંયા પ્રેષિતા। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે મિત્રો,
અહીં આ એકમમાં વપરાયેલ સામાસિક શબ્દો આપ્યા છે તેના આધારે અન્ય શબ્દો બનાવો. સામાસિક શબ્દ એટલે શું? તો કે જેનો સમાસ હોય એ. દાખલા તરીકે વૃષહ ઉપરથી વૃષારૂઢ, બરાબર, આવો શબ્દ હોય કે વૃષહ એટલે કે બળદ, અને એનો સામાસિક શબ્દ છે વૃષારૂઢ, બરાબર, બળદ પર બેસનાર. તો અહીંયા અશ્વ, તો અશ્વારૂઢ, ખ્યાલ આવે છે? લખો અશ્વારૂઢ. જો અહીંયા અશ્વ એટલે ઘોડો, તો ઘોડા પર સવારી કરનાર અથવા બેસનાર. તો અહીંયા ગજ શબ્દ છે, ગજ એટલે હાથી, તો ગજારૂઢ. લખો અહીંયા ગજારૂઢ. એ જ રીતે અહીંયા જુઓ વૃક્ષ, તો વૃક્ષારૂઢ, વૃક્ષારૂઢ. હવે જુઓ મિત્રો, પદમ ઉપરથી પદ મેકમ, પદમ શબ્દ હોય, બરાબર, તો અહીંયા પદ મેકમ થાય, તો શબ્દમ ઉપરથી શું થશે? તો કે શબ્દ મેકમ. શું થશે? શબ્દ મેકમ. ત્યાર પછી વાક્યમ, તો વાક્ય મેકમ. તો લખો વાક્ય મેકમ. ગીતમ, તો એના ઉપરથી થશે ગીત મેકમ. શું થશે? ગીત મેકમ. શું થશે? ગીત મેકમ. ત્યાર પછી જુઓ ભોજન ઉપરથી શબ્દ બને ભોજનાંતે, એટલે કે ભોજનના અંતે. તો અહીંયા દિન ઉપરથી કયો શબ્દ બનાવી શકાય? દિનાંતે. તો લખો અહીંયા દિનાંતે, એટલે કે દિવસના અંતે. ત્યાર પછી નિશા એટલે કે રાત્રિ, તો નિશાંતે. શું થશે? નિશાંતે. વર્ષા એટલે કે વરસાદ, તો વર્ષાંતે. શું થશે? વર્ષાંતે, એટલે વરસાદના અંતે. પર્વત ઉપરથી પર્વતાગ્રે, બરાબર, તો અહીંયા રથ ઉપરથી શું થશે? તો કે રથાગ્રે. શું થશે? રથાગ્રે. વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે, તો લખો વૃક્ષાગ્રે. અને કર પરથી કરાગ્રે, કરાગ્રે. ત્યાર પછી જુઓ મિત્રો, સાતમા નંબરનો પ્રશ્ન છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. તો અહીંયા કાકહ, એનો સમાનાર્થી શબ્દ શું થશે? તો કે વાયસહ. તો લખો વાયસહ. પન્નગહ, એને શું કહેવાય? ભુંજગ પણ કહેવાય. પન્નગ એટલે સાપ, ભુંજગ એટલે પણ સાપ. તો લખો ભુજંગહ. શું કહેવાય? ભુજંગહ. અજસ્રમ એટલે કે સતત, તો એને બીજું કહેવાય સદા. ભૂમિ, તો ભૂમિ એટલે જમીન, તો એનું બીજું નામ છે, એનો સમાનાર્થી શબ્દ છે વસુધા. શું થશે? વસુધા. ત્યાર પછી ચંદ્રમા, તો એને કહેવાય સોમહ. શું કહેવાય? સોમહ. સુવર્ણમ, તો કનકમ. શું થશે? કનકમ. શંકરહ, તો ઉમાપતિ. શું થશે? ઉમાપતિ. ત્યાર પછીનો શબ્દ છે સુતહ, તો સુતહને શું કહેવાય? તો કે તનયહ. શું કહેવાય? તનયહ. ત્યાર પછી ધાન્યમ, તો સસ્યમ. સસ્યમ એટલે પણ ધન થાય. ત્યાર પછી જુઓ વિષ્ણુ, તો વિષ્ણુને બીજું શું કહેવાય? ચક્રાયુધ. શું કહેવાય? ચક્રા
युद्धः पंडितः इने विद्वान पण कहेवाय तो लखो अहीं विद्वानः शुं कहेवाय विद्वान शक्रः इने कहेवाय इंद्रः पर्वतः पर्वत ने बीजू शू कहवा नगह अथवा शैल तो अँ लखो नगह शैल कहवा पाद एटले के चरण तो विद्यार्थी मित्रों अँ पाठ नंबर 3-7 प्रश्न जोई गया हवे नेक्स्ट सेशन में आपणे प्रश्न नंबर 8 आगळ वधीशुं तो आजे आपणे जे 7 प्रश्न जोया ते तमे तमारी स्वाध्याय पोथीमां खूब सारा अक्षरे लखजो अस्तु जय मामदेव।